મારું નામ લક્ષ્મી કલાલ છે અને મને પ્રોબ્લેમમાં મને બીપીનો પ્રોબ્લેમ હતો. બીપી મને ઉપરનું રહેતું 170 અને નીચેનું રહેતું 100 બીપી રહેતું હતું અને મને બહુ વધારે ચક્કર આવતા, મને પાજમ થઈ ગયું હતું. જેવી રીતે નીચે બેસી જાય તો મને ઊભા કરવા માટે બે જણ થઈને ઊભા કરે તો હું મારી જાતે ઊભી ના થઈ શકું. અહીંયા કમરથી લગાવી અને ઉપર સુધીનું મારું પાજમ થઈ ગયું હતું, એના કારણે મગજની નસ દબાઈ હતી. હું એક સેકન્ડ બી ઊભી રહી ગઈ તો મારી બાજુમાં એક જણ કોઈ ઊભું રહે તો હું ઊભી રહીશ, પણ અગર મને સતત ચક્કર આવે, અગર શાક વગાડવા બી રસોડામાં જતી રહી ગઈ તો એક હાથે પ્લેટફોર્મ પકડું અને એક હાથે શાક વગાડી શકું તો હું શાક વગાડી શકું, એવી રીતે થઈ ગયું હતું. અને મને એના કરતાં પછી ધીરે ધીરે ઘૂંટણમાં બી વધારે દુખાવો થવા લાગી ગયો અને પછી ઊંઘ ના આવે, વધારે બોડીમાં વધારે દુખાવા થવા લાગી ગયા, ઊંઘ પણ નહોતી આવતી. અને એમ કરતાં કરતાં પછી મને ડાયાબિટીસ બી આવ્યો, ડાયાબિટીસ મને 350 હતો. એવી રીતે કરતાં હું એકદમ સાવ પથારી વસાઈ ગઈ. હું ગમે ત્યારે આમ પથારીમાંથી ઊભી થઉં તો એમ કે કંઈ આમ ખબર જ ના પડે હું કેવી રીતે જીવીશ એમ. અને આજે હું કહું કે મારો દીકરો બી કેનેડા ગયો તો મેં એને કોલ કર્યો, બેટા હું છે ને હવે તું આવીશ ને ત્યાં સુધી તો હું નહીં જ રહું એમ. એની જોડે હું રડી ગઈ હતી, આમ બહુ વધારે મને એ થઈ ગયું હતું, બહુ વધારે તકલીફ થઈ ગઈ હતી. તો પછી એમ કરતાં કરતાં મેં દવાઓ સવારથી લગાવી અને સાંજ સુધીમાં મારી 20 જેવી ગોળીઓ થઈ જતી હતી. મેં દવા લીધી, મને કંઈ સારું ના થયું. મને પછી આ પ્રોડક્ટ વાપરી અને ધીરે ધીરે કરી અને મને 15 અંદર જ રિઝલ્ટ આવવા લાગે છે કે મને પહેલાં ચક્કર આવવાના બંધ થઈ ગયા. અને એમ કરતાં કરતાં મારી બીપીની બી પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ, મને ડૉક્ટરે ના પાડી, દવાઓ બંધ થઈ ગઈ. અત્યારે હું કંઈ જ દવા નહીં લીધી, ખાલી ડાયાબિટીસની હું મામૂલી જ લઉં છું. એ બી મને અત્યારે નથી લાગતું ડાયાબિટીસ છે, મેં અત્યારે ત્યાં રિપોર્ટ નથી કરાય એકદમ. એના પછી મેં લોકોને બધાને કહેવાનું કર્યું કે ના કે એટલી સરસ પ્રોડક્ટ છે તો હું કેમ નહીં કહું, તો પછી હું આ કામ કરી રહી છું. થેન્ક યુ.